જૂનાગઢમાં આકાર લઈ રહેલા એશિયાનો સૌથી મોટો ગિરનાર રોપવે સાઇટની આજે જૂનાગઢના સાંસદ રાજેશ ચુડાસમા સહિત કોર્પોરેશનની ટીમ સ્થળ પર જઈ મુલાકાત લીધી હતી। જૂનાગઢના ગિરનાર પર આકાર લઈ રહેલો અને એશિયાનો સૌથી મોટો ગિરનાર રોપવેને હવે તેના અંતિમ ચરણ તરફ આગળ ધપી રહ્યો છે। દરરોજ રોપવેની ચકાસણીનું કામ ચાલી રહ્યું છે ત્યારે આજે જૂનાગઢના સાંસદ રાજેશ ચુડાસમા, મેયર ધીરુભાઈ ગોહિલ સહિત જૂનાગઢના મનપાના તમામ પદાધિકારીઓએ આજે નિર્માણધીન રોપવે સાઇટની મુલાકાત લઈને કામની પ્રગતિ અંગે ઇજનેરો પાસેથી માહિતી એકત્ર કરી હતી। હવે જ્યારે આગામી દિવસોમાં રોપવે પૂર્ણતા તરફ આગળ ધપી રહ્યું છે ત્યારે જૂનાગઢ સાંસદની આજની મુલાકાત રોપવેના કામને વધુ પ્રગતિ આપશે અને સંભવિત આગામી 31મી તારીખ સુધીમાં તે રાષ્ટ્રને સમર્પિત થાય તેવી શક્યતાઓને પણ નકારી શકાય તેમ નથી। જૂનાગઢ ગિરનાર રોપવેની ફરી એક વખત મુલાકાત માટે આવ્યા છે। ઘણા સોશિયલ મીડિયાના માધ્યમથી આપ સૌએ જોયું હશે કે ગિરનાર રોપવેનું ટ્રોલીનું ટ્રાયલ થયું હતું। બે દિવસથી લોડ ટ્રાયલ પણ કરવામાં આવ્યું કે વજન મૂકી અને ટ્રોલીને ઉપર સુધી લઈ જાય, ટેકનિકલી કોઈ ખામી નથી રહી ને, એમના માટે આ બે દિવસથી ટેસ્ટિંગ ચાલુ હતું અને સફળ થયું છે। થોડા ઘણા સેફ્ટીના સર્ટિફિકેટો બાકી છે, વહેલી તકે સેફ્ટીના સર્ટિફિકેટો આવી જાય અને અહીંયાનું નાના મોટું જે કામ છે એ વહેલી તકે પૂર્ણ થાય, આવનારા 10-15 દિવસમાં તમામ કામ પૂર્ણ થાય એટલા માટે આજે અહીંયા મુલાકાત લઈ અને ગિરનાર રોપવે વહેલી તકે લોકો એમનો ઉપયોગ કરી શકે એટલા માટે આજે અહીંયા મુલાકાત કરવામાં આવી હતી। ચોક્કસપણે સાથે સાથે હું એટલું ચોક્કસ કહીશ કે ગુજરાતમાં સ્ટેચ્યુ ઓફ યુનિટી દુનિયાનું સૌથી ઊંચી પ્રતિમા ગુજરાતમાં છે। મોટેરા સ્ટેડિયમ સૌથી મોટામાં મોટું સ્ટેડિયમ ગુજરાતમાં છે અને હું ચોક્કસપણે કહીશ કે ગિરનાર રોપવે સૌથી ઊંચામાં ઊંચો ગિરનાર રોપવે પણ ગુજરાતમાં થવાનો છે। ત્યારે એમનું સપનું હતું કે આ ગિરનાર રોપવે બને, 130 કરોડ રૂપિયાનો પ્રોજેક્ટ છે એટલે જૂનાગઢની જનતા અને અમારા તમામ મેયરશ્રી અને એમની ટીમ, જૂનાગઢના અમારા પાર્ટીના બધા આગેવાનો અને જૂનાગઢની જનતા અને સૌરાષ્ટ્રની જનતાની એવી ઈચ્છા છે કે પ્રધાનમંત્રીશ્રીના હાથે જ એમનું લોકાર્પણ થાય અને લોકો ગિરનાર રોપવેનો ઉપયોગ કરે ત્યારબાદ, એવી તમામ લોકોની લાગણી છે। અમે પણ પ્રધાનમંત્રી સુધી આ વાત પહોંચાડી છે, મેયરશ્રીએ પત્ર લખીને પણ મોકલાવ્યું છે અને મેં પણ અને મુખ્યમંત્રીશ્રી પણ આ પ્રયત્ન કરી રહ્યા છે કે વહેલી તકે પ્રધાનમંત્રીશ્રીના હાથે એમનું લોકાર્પણ થાય। સાથે સાથે હું એટલું ચોક્કસપણે કહીશ કે સૌરાષ્ટ્રમાં લોકો સોમનાથ જતા, દ્વારકા જતા અને હવે આપણા ગિરનારના અંબે માતાજીના દર્શન પણ લોકો રોપવેના માધ્યમથી કરશે એવું એક ત્રિસંગમ, ત્રિવેણી સંગમ આવનારા સમયમાં ટુરિઝમમાં ખૂબ મોટો આનો ફાયદો થવાનો છે। ત્યારે હું વહેલી તકે ગિરનાર રોપવે શરૂ થાય એવા પ્રયત્ન અમે કરતા રહીશું। ઓલ ઇન્ડિયા મહામંડલેશ્વરને ગિરનાર ક્ષેત્રના પીઠાધીશ્વર જય શ્રી કાનંદ માતાજી દ્વારા વધુમાં જણાવ્યું હતું કે આવનારા દિવસોની અંદર પ્રવાસીઓની સંખ્યામાં પણ બહોળી સંખ્યામાં વધારો થશે। વૃદ્ધ લોકો જે અંબાજીના દર્શન નતા કરતા તે હવે રોપવે મારફતે અંબાજી અને ભગવાન દત્તાત્રેયના દર્શન કરી શકશે, ગિરનારના કુદરતી વાતાવરણનો લાભો લઈ શકશે। જ્યારે ગિરનાર રોપવે અંદાજે 2-2.5 કિલોમીટરની લંબાઈ ધરાવે છે, જેમાં 25 જેટલી ટ્રોલીઓ પ્રવાસીઓને અંબાજી શિખર સુધી લઈ જવા માટે રાખવામાં આવી છે। પ્રત્યેક ટ્રોલીમાં 8 પ્રવાસીઓને બેસવાની વ્યવસ્થા કરાય છે, તે મુજબ દર કલાકે 800 જેટલા પ્રવાસીઓ પવનાર તળેટીથી ગિરનારના અંબાજી મંદિર શિખર સુધી જઈ શકશે, તેમજ તહેવારો અને મહાશિવરાત્રિ તેમજ પરિક્રમાના સમયમાં મુસાફરોની ભારે ભીડ ઉપસ્થિત થશે। તેના ખિસ્સા પ્રતિ 800થી વધારે મુસાફરોની સંખ્યા વધારીને 1000 સુધી થઈ શકે તે પ્રકારની વ્યવસ્થા એશિયાના સૌથી મોટા ગિરનાર રોપવે પરિયોજના ધરાવી રહી છે। ત્યારે હવે આગામી દિવસોમાં ગિરનાર રોપવેનું લોકાર્પણ થવા જઈ રહ્યું છે। પ્રધાનમંત્રી મોદી 31મી તારીખે ગુજરાતના મહેમાન બનવા જઈ રહ્યા છે, ત્યારે પણ ગિરનાર રોપવેનું લોકાર્પણ થવાની શક્યતાને આપણે નકારી શકીએ તેમ નથી। પરંતુ આગામી 9મી નવેમ્બરના દિવસે જૂનાગઢનો મુક્તિ દિવસ પણ આવે છે, ત્યારે આ દિવસે જૂનાગઢમાં બનેલો એશિયાનો સૌથી મોટો ગિરનાર રોપવે રાષ્ટ્રને સમર્પિત થશે અને તે પણ દેશના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના હાથે થશે તે વાત ચોક્કસ છે।
બસ સર્વના આશીર્વાદમાં આપવા માગું છું અને રોપવે બન્યો છે સારું કહેવાય. એશિયાનો મોટો જ રોપવે છે. શ્રદ્ધાળુ અહીંયા આવશે, અંબાજી માના દર્શનનો લાભ લેશે, ગિરનારી મહારાજનો લાભ લેશે, જે બુજુર્ગો ચાલી નતા શક્યા એ પણ રોપવેનો લાભ લેશે, અને જે બીજા શ્રદ્ધાળુ છે તો ચાલીને જવાવાળા ચાલીને જ જશે. અને ભવનાથ એ ગુજરાતમાં ગિરનાર ક્ષેત્રનું નાગ છે, તો હરેકને હું એમ જ કહું છું કે દરેકને ભવનાથના દર્શન કરવા, પછી જ આગળ ગિરનારના દર્શને જવું. અને જેટલા સત્તાધીશ છે, પછી અહીંના પ્રશાસક, એ સર્વને હું આશીર્વચન આપું છું કે બહુ બહુ આગળ જાઓ. 2.3 કિલોમીટર લંબા રોપવે હૈ હમારા, ઇસમે નીચે સે ઉપર જાને કે લિયે 7 મિનિટ કા સમય લોગોં કો લગેગા. ઇસકી જો કેપેસિટી હૈ વો 800 લોગોં કો પ્રતિ ઘંટા નીચે સે ઉપર, ઉપર સે નીચે યે લાને મેં સક્ષમ. नहीं नहीं, बहुत बड़ी भूमिका है. शुरू से ही इसको प्रोजेक्ट को मूर्त रूप देने में माननीय सांसद जी का बहुत बड़ा है. शुरू से उनका हमें पूर्ण सहयोग मिलता रहा परमिशन लेने में. जब भी किसी भी तरह की चीज़ आई है हम उनके पास गए और उसका निर्धारण उन्होंने, एक ट्रॉली में 8 आदमी एक समय पर, और टोटल इसमें 25 ट्रॉलीज हैं जो कि 800 की कैपेसिटी जो है उसके प्लस में. इससे ज़्यादा बढ़ सकती है क्या? इसका जो डिज़ाइन हमने किया है वो 1000 आदमी प्रति घंटा नीचे से ऊपर और ऊपर से नीचे के लिए किया है. तो अगर वो उस समय बढ़ाना होगा तो आप अगर 25 से हम 30 करेंगे तो 1000 की कैपेसिटी. कि जो वर्षों थी यात्रियों की मांगनी थी कि गिरनार में जो रोपवे बनी जाए, तो हर एक ने लाभ मिले गिरनार की यात्रा नो, वृद्ध हो, बाड़क हो, जो कोई साली सत्ता हो, भगवान गिरनार में तो भगवान ने माँ अंबाजी दर्शन लाभ मिले. અને જે શ્રદ્ધાળુ છે એ તો પગપાળા જવાના છે, પણ એ છતાંય જે વૃદ્ધો છે, બાળકો છે, એવાને જે લાભ મળે અને જે દર્શન કરીએ અને ગિરનારના સાધુ સંતોના દર્શન કરે. વનરાજ ચૌહાણ સાથે અશોક બારોટ, NS ગુજરાત ન્યૂઝ, જૂનાગઢ.